નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. જમ્મુ કાશ્મીરમાં એકંદરે 65% અને ઝારખંડમાં 66% મતદાન 23 ડિસેમ્બરે પરિણામો. ઝારખંડમાં ભાજપ અને કાશ્મીરમાં પીડીપી રેસમાં આગળ હોવાના એક્ઝિટ પોલના સંકેત. ધર્માંતરણ મુદ્દે કાયદો ઘડવા વિરોધ પક્ષનો સાથ માંગતા ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કહ્યું કે ભાજપ બળજબરી પૂર્વકના ધર્માંતરણનો વિરોધી. બોડેલીમાં મુખ્યમંત્રી આનંદીબેનની ઉપસ્થિતિમાં કૃષિ મેળો યોજાયો. રાજ્યમાં ધરતીપુત્રોને 700 કરોડના કૃષિ ઉપકરણ સહાયનો દાવો. રાજ્યમાં અન્ય કૃષિ મહોત્સવ સામે ખેડૂતો અને કોંગ્રેસનો વિરોધ દેખાવો. બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતને 4 વિકેટે હરાવતો ઓસ્ટ્રેલિયા 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં. ઓસ્ટ્રેલિયા 2-0થી આગળ. જોઈએ સમાચાર વિગતવાર. જમ્મુ કાશ્મીર અને ઝારખંડ વિધાનસભા માટે આજે 5મા અને અંતિમ તબક્કા માટે મતદાન શાંતિપૂર્વક સંપન્ન થઈ ગયું છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 76% મતદાન અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 71% મતદાન થયું છે. બંને વિધાનસભા માટે 23 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાતા જ પરિણામો સામે આવી જશે. જોકે કેટલાક એક્ઝિટ પોલમાં ઝારખંડમાં ભાજપને સ્પષ્ટ બહુમતી, જ્યારે કાશ્મીરમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે તેવા અનુમાન જાહેર કરાયા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. જમ્મુ કાશ્મીરના જમ્મુ, કઠુઆ અને રાજૌરી ક્ષેત્રની અંતિમ 20 બેઠકો માટે મતદાન સંપન્ન થતા રાજ્ય વિધાનસભાની કુલ 87 બેઠકો માટેના તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે. અંતિમ અને 5મા તબક્કા માટે થયેલું મતદાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી તારાચંદ સહિતના 213 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. 4 ડિગ્રી તાપમાનમાં પણ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરવા પહોંચ્યા હતા. સુરક્ષાની સંગીન વ્યવસ્થા માટે જમ્મુ ક્ષેત્રમાં 40,000 સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. સોપોર વિસ્તારના એક ગામના સરપંચની હત્યાના અહેવાલ હતા, પરંતુ મતદાન પર તેની અસર વર્તાઈ નહોતી. બહુત અચ્છે તરીકે સે વોટ કાસ્ટ હો રહે હૈ, સ્મૂથલી તરીકે સે. હમ સુબહ સુબહ આયે થે, યહાં પે કોઈ કિસી કિસમ કા વાયલન્સ નહીં હૈ, કુછ નહીં હૈ. બહુત અચ્છે તરીકે સે હમને અપના વોટ કાસ્ટ કિયા. સબસે બડા મુદ્દા હૈ વો હૈ વિકાસ કા, ઓર ઉસકે બાદ અનએમ્પ્લોયમેન્ટ હૈ વો બહુત, ઓર કરપ્શન જો હૈ, ઓર ખાસકર જો બાત નિકલ કે આતી હૈ વો ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશન હર વાર જમ્મુ કે સાથ હોતા હૈ, તો યે 3-4 જો મુદ્દે હૈ મેઇન ઇશ્યુ હૈ, જિસકે બેસિસ પે હમને જો હૈ વોટ કાસ્ટ કિયા. ઝારખંડમાં પણ અંતિમ અને 5મા તબક્કામાં સાંથાલ ક્ષેત્રની 16 બેઠકો માટે મતદાન સંપન્ન થતા રાજ્યની કુલ 81 બેઠકો માટેના તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થઈ ચૂક્યા છે. અંતિમ તબક્કામાં થયેલું મતદાન 16 મહિલા સહિત 208 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાથી સલામતીનો સંગીન જાપ્તો રાખવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નહોતી. ઇલેક્શન પ્રોસેસ ઇન જમ્મુ એન્ડ કાશ્મીર and Jharkhand have gone off absolutely peaceful. As far as Jammu and Kashmir is concerned, we have so far estimated a total voter turnout in the entire state to be around 65%. 23 ડિસેમ્બરે મતગણતરી સાથે પરિણામો સામે આવી જશે. વર્તમાન રાજકારણને આ ચૂંટણીઓ કેવો વળાંક આપે છે તેના પર પૂરા દેશની નજર ટકેલી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે સરકાર વીમા ક્ષેત્રે સુધારા માટે પ્રતિબદ્ધિત છે અને તેને લાગુ કરવામાં કોઈપણ પ્રકારનો રાજકીય અવરોધ ચલાવી નહીં લેવાય. નવી દિલ્હીમાં ફિક્કીના સંમેલનને સંબોધતા નાણામંત્રીએ કહ્યું કે દેશમાં 9-10% આર્થિક વૃદ્ધિદર પ્રાપ્ત કરવા સહિયારો અભિગમ અપનાવવાની જરૂર છે. આગામી નાણાકીય વર્ષમાં દેશ 6%થી વધુનો આર્થિક વૃદ્ધિદર હાંસલ કરશે તેવી અપેક્ષા નાણામંત્રીએ વ્યક્ત કરી હતી. ભાજપ બળજબરીથી કરાવાતા ધર્માંતરણ સામે કાયદો ઘડવા પ્રતિબદ્ધ છે અને આ મુદ્દે અન્ય પક્ષો સંસદમાં ભાજપનું સમર્થન કરે તેવી અપીલ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કરી છે. ધર્માંતરણ મુદ્દે પક્ષનો રૂખ સ્પષ્ટ કરતા અમિત શાહે કોચી ખાતે સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું કે દેશમાં એકમાત્ર ભાજપ જ એવો પક્ષ છે જે બળજબરીથી કરાવાતા ધર્માંતરણને ખતમ કરવા કાયદો ઘડવા પ્રતિબદ્ધિત છે. આવા સંજોગોમાં ભાજપનું સમર્થન કરવા તેમણે સાથી પક્ષોને અપીલ કરી હતી. મેં સભી સો કોલ્ડ સેક્યુલર પાર્ટીઝ કો અપીલ કરતા હું કે વો
फोर्सफुल कन्वर्जन को समाप्त करने के लिए कानून लाने में बीजेपी का सपोर्ट करें। समग्र उत्तर भारत तीव्र ठंडी की झपट में आ गयु। कातिल ठंडी और धुम्मस ने लीधे सामान्य जनजीवन प्रभावित थयुं छे। पहाड़ों में भारे हिमवर्षा थई रही है, जेनाथी उत्तर भारत घणा राज्यों में ठंडी में वधारो थयो छे। हिमाचल कुल्लू मनाली में बर्फवर्षा बाद 7 दिवस पाणी और वीज पुरवठो खोरवाई गया है। दिल्ली, पंजाब, हरियाणा और उत्तर प्रदेश सहित राज्यों में धुम्मस ने पगले वाहन व्यवहार पण खोरवायो छे। केटलाक रूटनी ट्रेनों समय में फेरफार करवो पड्यो छे। ठंडी ने कारण प्रवासन स्थलों पर सहेलाणीओ पण फसाई गया है। तो बीजी बाजू गुजरात में पण आज सवार थी ज वादळछाया वातावरण वच्चे भारे पवन फूंकाता ठंडी नुं मोजुं फरी वळ्युं छे। छोटाउदेपुर बुड़ेली खाते मुख्यमंत्री आनंदीबेन पटेले रवि कृषि महोत्सव अंतर्गत 263 खेडूतों ने रूपया 2,62,00,000 की सहाय वितरण कर्युं हतुं। आ प्रसंगे मुख्यमंत्री सरकार द्वारा खेडूतों कल्याण माटे जाहिर करायेला राहत पैकेज नो विपक्ष द्वारा कराता विरोध ने वखोड़ी काढ़ी स्थापित हितों ने ओळखी लेवा खेडूतों ने अपील करी हती। विविध योजनाओं लाभार्थियों ने मुख्यमंत्री हस्ते 77,00,000 की वधुनी साधन सहाय वितरण कर्युं हतुं। आ प्रसंगे मुख्यमंत्री छोटाउदेपुर जिल्ला रूपया 13 करोड़ 4 विकास प्रोजेक्ट नो भूमिपूजन पण कर्युं हतुं। पाटणना सिद्धपुर में आज मंत्री बाबूभाई बोखीरिया की अध्यक्षता में रवि कृषि मेळो योजायो हतो। विधानसभा दंडक बलवंतसिंह राजपूत की आगेवानी में 100 वधु कांग्रेसी कार्यकर्ताओं काळा वावटा फरकावी विरोध कर्यो हतो। सरकारी कार्यक्रमों पाछळ लखलूट खर्चा करती भाजप सरकार खेडूतोनी चिंता करती न होवानो आक्षेप बलवंतसिंह राजपूते कर्यो हतो। उत्तम खेती मध्यम व्यापार अने कनिष्ठ नौकरी पछी अंग्रेजों शासन आयु एने नक्की कर्युं जो आ खेडूतो जो करवानो प्रयासो कर्या। वधु समाचार थोड़ी क्षणों में। वाह वाह धनजी बापा, आम सजी दजी ने कई बाजू? आ तो कृषि महोत्सव आयो छे ते मने थ्यू जातो आवु। अटाणे कृषि महोत्सव? अरे अखातरी नी तो हजी खासी वार छे। अरे आ तो सरकार द्वारा रवि कृषि महोत्सव नु आयोजन थ्यू छे। रवि कृषि महोत्सव? हा, तारीख 11 डिसेम्बर थी 14 डिसेम्बर अने 18 डिसेम्बर थी 22 डिसेम्बर 2014 रवि कृषि महोत्सव नु आयोजन थ्यू छे। आ रवि कृषि महोत्सव शुं हशे? एमा तालुका कक्षाए कृषि कल्याण मेळा नु आयोजन थाशे अने एमा कृषि वैज्ञानिको अने अधिकारीओ कृषि, बागायत, पशुपालन अने जळ जमीन विषयनी अद्यतन माहिती आपशे। आ धनजी बापा तो खेतीमां नंबर 1 छे। खेतीमां नंबर 1 हुं नथी, नंबर 1 तो छे आपणो रवि कृषि महोत्सव। तारीख 11 डिसेम्बर थी 14 डिसेम्बर 2014 ने तारीख 18 डिसेम्बर थी 22 डिसेम्बर 2014। समाचारमां फरी एकवार आपनुं स्वागत छे। साबरकांठा जिल्लाना तलोद तालुका में मंत्री शंकर चौधरी की उपस्थिति में रवि कृषि मेळो शुरू थाय ते पहला ज कांग्रेस द्वारा तेनो विरोध शुरू करी देवामां आव्यो हतो। कृषि मेळानो विरोध करी रहेला कांग्रेसी धारासभ्य महेन्द्रसिंह बारैया अने कार्यकर्ताओनी पोलीसे धरपकड़ करी हती। मंत्री शंकर चौधरीना आगमन पहला ज पोलीस कांग्रेसी आगेवानोनी धरपकड़ करता महेन्द्रसिंह बारैयाए पोलीस सरकारना इशारे नाची रही होवानो आक्षेप कर्यो हतो। પોલીસની આ કાર્યવાહીનું સખત શબ્દમાં વખોડતો સરદાર સાહેબે આ રાષ્ટ્રના નેતા હતા, એ ખેડૂત નેતા હતા, આજે કૃષિ મહોત્સવ હતો અને કૃષિ મહોત્સવનો જ્યારે પ્રોગ્રામ કાર્યક્રમ હોય અને જ્યારે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ થવાનું હોય અને જો ખેડૂતોને જ ના જવા દેવામાં આવતા હોય તો કેટલા અંશે અને અમારી આ શબ્દો પોલીસની આ કાર્યવાહીનું સખત શબ્દમાં વખોડી કાઢ્યું। અમદાવાદમાં તસવીરની તવારીખ શીર્ષક હેઠળ આયોજિત ફોટો પ્રદર્શનનું મેયર મીનાક્ષીબેન પટેલે ઉદઘાટન કર્યું હતું।
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી અને ભારતીય વિદ્યાભવનના ઉપક્રમે આયોજિત આ બે દિવસીય પ્રદર્શનમાં રાજ્યના વિખ્યાત ફોટોગ્રાફર્સ દ્વારા લેવાયેલી તસવીરો રજૂ કરવામાં આવી છે. ઉપરાંત ફોટોગ્રાફીના રસિકો માટે કેમેરાના લેન્સ, ફિલ્ટર જેવા વિવિધ પાર્ટસનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. વર્ષ 2014ના સાહિત્ય અકાદમી પુરસ્કાર જાહેર કરાયા. રમેશચંદ્ર શાહને હિન્દી અને મુન્નવર રાણાને ઉર્દુ માટે અપાયું સન્માન. જયંત વિષ્ણુ નાડલીકરને મરાઠીમાં લખાયેલી તેમની આત્મકથા માટે મળ્યો પુરસ્કાર. ભારતીય મૂળના અમેરિકન નાગરિક રિચર્ડ રાહુલ વર્માને અમેરિકાના વિદેશમંત્રી જ્હોન કેરીએ ભારતમાં અમેરિકન દૂત તરીકે લેવડાવ્યા શપથ. નવી દિલ્હીમાં મુખ્ય રાજદૂત તરીકે નિયુક્ત થનારા વર્મા પ્રથમ ભારતીય અમેરિકન છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં વિદ્યાર્થીઓ યોજ્યું અનોખું ચિત્ર પ્રદર્શન. પાકિસ્તાનની સ્કૂલમાં આતંકવાદીઓ દ્વારા બાળકોની કરાયેલી નિર્મમ હત્યાનો ચિત્તાર કર્યો રજૂ. સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીને થઈ ગયેલા વધારાના ચુકવણાની પુનઃવસુલાત મુદ્દે આપ્યો અગત્યનો ચુકાદો. વર્ગ 3 વર્ગ 4 રિટાયર્ડ તેમજ એક વર્ષમાં રિટાયર્ડ થવા જઈ રહેલા કર્મચારીઓને અગવડ પડે તે રીતે વધારાની રકમની પુનઃવસુલાત હવે નહીં કરી શકાય. ઉત્તરપ્રદેશના જાઉંગ જિલ્લામાં ભારે ધુમ્મસને કારણે એક ટ્રક પલટી જતા એક બાળક સહિત 5ના મોત. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. દિલ્હી ખાતે 22 ડિસેમ્બરના રોજ યોજાનારા મહાધરણાએ જૂની જનતા પરિવાર પાર્ટીના સભ્યો માટે અગત્યનું પ્રથમ પગથિયું હોવાનું જણાવતા જેડીયુ પ્રમુખ શરદ યાદવ. જૂનાગઢ જિલ્લાના મેદરડા તાલુકાના ચિરોડ ગામે રાજ્યમંત્રી ગોવિંદભાઈ પટેલે 66 KV સબસ્ટેશનનું કર્યું ભૂમિપૂજન. મેદરડાના 9000 ગ્રાહકોને હવે મળશે સાતત્યપૂર્ણ વીજ પુરવઠો. જામકંડોરડામાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે 72 ખેડૂતોને રૂપિયા 14 લાખની સહાયનું કરાયું વિતરણ. વર્લ્ડ સુપર સિરીઝ ફાઇનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સાયના નહેવાલની હાર. ચીની તાયઝુ યિંગ સામે મેચ હારી. રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશના મુખ્ય ઉદ્યોગપતિઓ સાથે કરી બેઠક. યુરોપીય સંઘના રૂસ વિરુદ્ધ આર્થિક પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની ઘટતી કિંમતથી રૂસની અર્થવ્યવસ્થા પર પડેલ નકારાત્મક અસરની કરી ચર્ચા. જાપાનમાં તીવ્ર બની રહેલા બરફના તોફાનથી અત્યાર સુધીમાં 11ના મોત. હજુ પણ આવું વાતાવરણ જળવાઈ રહેવાની હવામાન વિભાગની આગાહી. કચ્છના ગાંધીધામ ખાતે વાયબ્રન્ટ કચ્છ એક્ઝિબિશનનું મંત્રી શંકરભાઈ ચૌધરીએ ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે આયોજિત આ એક્ઝિબિશનમાં 40 જેટલા સ્ટોલ્સ ઊભા કરાયા છે, જેમાં કચ્છની હસ્તકલા અને સંસ્કૃતિને રજૂ કરતી વસ્તુઓ વેચાણ અર્થે મૂકવામાં આવી છે. કચ્છમાં ભૂકંપે વિરેલા વિનાશ બાદ પણ થયેલા ઔદ્યોગિક વિકાસની ઝાંખી આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી છે. ક્રિકેટ. બ્રિસ્બેન ખાતે રમાયેલ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 4 વિકેટે પરાજય થયો છે. બીજા દાવમાં ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહેતા ઓસ્ટ્રેલિયાને જીત માટે માત્ર 128 રનનું લક્ષ્યાંક પડ્યું હતું, જેને તેણે 6 વિકેટો ગુમાવીને હાંસલ કરી લીધું હતું. આ વિજય સાથે 4 ટેસ્ટ મેચની આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 2-0ની સરસાઈ મેળવી લીધી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ કાશ્મીરમાં એકંદરે 65% અને ઝારખંડમાં 71% મતદાન. 23 ડિસેમ્બરે પરિણામો. ઝારખંડમાં ભાજપ અને કાશ્મીરમાં પીડીપી રેસમાં આગળ હોવાના એક્ઝિટ પોલના સંકેત. ધર્માંતરણ મુદ્દે કાયદો ઘડવા વિરોધ પક્ષનો સાથ માંગતા ભાજપ અધ્યક્ષ અમિત શાહ કહ્યું કે ભાજપ બળજબરીપૂર્વકમાં ધર્માંતરણનો વિરોધી. બોડેલીમાં મુખ્યમંત્રી આનંદીબેનની ઉપસ્થિતિમાં કૃષિ મેળો યોજાયો. રાજ્યમાં ધરતીપુત્રોને 700 કરોડના કૃષિ ઉપકરણ સહાયનો દાવો. રાજ્યમાં અન્ય કૃષિ મહોત્સવો સામે ખેડૂતો અને કોંગ્રેસના ભારે વિરોધ દેખાવો. બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતને 4 વિકેટે હરાવતો ઓસ્ટ્રેલિયા 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં. ઓસ્ટ્રેલિયા 2-0થી આગળ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.